લોકોના મનોરંજન માટે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલા મોટનાક લેક ઝોનમાં બોટની સવારી કરી રહેલ 20થી વધુ બાળકો અને શિક્ષકો ભરેલી બોટ પલટી ખાઈ જતા ભારે અફરાતફરી મચી ગઈ છે. મેજર કોલ જાહેર કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ બોટનાથ ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલા લેક ઝોનમાં મોટી હોનારત થઈ છે. સ્કૂલના 20થી વધુ બાળકો અને શિક્ષકો ભરેલી બોટ પલટી ખાઈ જતા તંત્ર દોડતું થયું હતું. તરાવ ખાતે લૂંટોરા ઉમટી પડ્યા હતા. તાબડતોડ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી, જ્યારે આ ઘટનામાં બાળકો અને શિક્ષિકાઓ સહિત 14ના મોત થયા છે. મળતી માહિતી અનુસાર વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોને હરણી મોતનાટ લેક ઝોનમાં લવાયા હતા, જ્યાં બાળકોને બૂટમાં બેસાડી ફરાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન એકાએક બૂટ પલટી ખાઈ જતા 20થી વધુ બાળકો અને શિક્ષિકાઓ ડૂબી ગયા હતા. બૂમરાણ મચતા જ સ્થળ પર લોક ટોરા ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તરાવમાં ફાયર બોટ ઉતારી ડૂબેલા બાળકો અને શિક્ષિકાઓને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ શિક્ષિકાઓ અને બાળકો સહિત કુલ મૃત્યુઆંક 14ના મોત થયા છે, જ્યારે બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો પણ લેક ઝોન તેમજ સયાજી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. અત્રે નોંધનીય બાબત છે કે વર્ષો પૂર્વે સુરસાગર ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ બોટિંગ ક્લબમાં બોટ પલટી ખાઈ ગઈ હતી અને મોટી હોનારત થઈ હતી, જે બાદ સુરસાગરમાં બોટિંગ બંધ કરાયું હતું. જે ઘટનાના લાંબા વર્ષો બાદ પુનઃ સુરસાગરમાં બોટિંગ ક્લબ શરૂ કરાયું હતું, તે વખતે પણ મહિલા કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર તરામાં ખાબક્યા હતા. ગુરુવારના દિવસે બનેલી આ ગોઝારી ઘટનાને સમગ્ર વડોદરામાં ભારે અરેરાટી ફેલાવી દીધી છે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, વડોદરા.